તમે જોવો છો કે કઈ રીતે થાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે જોરદાર વિડીયો લઈને હાજર છું. આપણે જે હાઇડ્રોલિક સવડાનો જેક તે આપણે લગાડી દીધો છે, હવે ટોપલિનનું કામ લેશું અને જોઈએ કે કઈ રીતે અને કેવું કામ આપે છે તે. તો આ વિડીયો સંપૂર્ણ રીતે જોવા વિનંતી છે. અને અત્યારે જે ચેનલમાં નવા દર્શક મિત્રો તથા આપણા ખેડૂત મિત્રો જોવે છે આ વિડીયો, મને અત્યારે તે વિડીયો ખાસ લાઈક કરવાની છે અને કોમેન્ટમાં પણ જવાબ આપવાનો છે. કારણ કે કોમેન્ટ એક એવી વસ્તુ છે કે તમારી કોમેન્ટથી મને આમ કંઈક મનમાં એવો સંતોષ થાય કે ના, મારા ખેડૂત ભાઈઓ મારા વિડીયો જોઈને પસંદ કરે છે, જેથી કરીને મને કોમેન્ટ કરે તો મને ઉત્સાહ વધે અને નવો વિડીયો લેવાનું મન થાય. તો મિત્રો, અત્યારે વિડીયોમાં આપણે આજે સવડા વિશેના ઘણા વિડીયો નાખેલા છે, જેથી એનો હાઇડ્રોલિકનો જે સવડા હતા આપણે સાદામાંથી આપણે હાઇડ્રોલિક બનાવ્યા. આપણે સવડાની જે કીટ છે પંપની, એ કીટ લઈ અને આપણે એને હાઇડ્રોલિક બનાવ્યા. અને અત્યારે ચોમાસાનું વાતાવરણ છે કે સવડાની કોઈ જરૂરિયાત નથી, ત્યારે એ જેક આપણે ફોલ્ડિંગ જ છે, જેથી છોડાવી અને આપણે હાઇડ્રોલિકમાં કામ લેવો છે. તો કઈ રીતે હાલશે તે આપણે આ વિડીયોમાં જોઈ. તો હું પેલા ટ્રેક્ટરને સ્ટાર્ટ કરી અને આને ચેક કરું કે નહીં બરાબર હાલે છે. મેં આની નળી ફિટિંગ કરી દીધી છે, ડબલ નળી છે આમાં. આ મોટા ટ્રેક્ટરમાં તો ઓલરેડી ડબલની સિસ્ટમ હોય છે, એટલે આપણે આને કમ્પ્લીટ કરી દીધું છે. અહીંયા લગાડી દીધો છે, હો ટોપલિનમાં પણ આવી ગયો છે. અને ટોપલિન આ ટ્રેક્ટરની આટલી જ આવે છે, તમને ખબર છે કે સોનાલિકા ટ્રેક્ટરમાં ટોપલિન બહુ લાંબી આવતી નથી. એટલે આ મારે જરૂરિયાત મુજબ મારે આ કમ્પ્લીટ સેટ થઈ ગયો છે. તો હવે હું આને ટ્રેક્ટર ચાલુ કરી અને ઉપાડું અને જોઈ કે કઈ રીતે હાલે છે તે. આપણે આ ટૂંકો થયો, આ લાંબો થયો, હવે આપણે જોયું. હવે આપણે હાથી લગાડીને બતાવું અને એને સેવું કરાર કેમ કરવું, ચાલુમાં આપણે કેમ એને કામ લેશું તે જોઈએ. તમે જોવો છો કે કઈ રીતે થાય છે.
આપણે માર્ગમાં જે લઈ જવા માટે આને ટૂંકી કરી હતી, આરામથી આપણે નીચે ઉતરવું પડતું નથી. એટલે આ એક અને અને આ જેકને કાંઈ ખાવાનું નથી મિત્રો. આની હું તમને બાયોડેટા આપું, આની કિંમત જણાવું. એટલે તમે ખાસ વિડીયો અધૂરો ના છોડતા. તો કેવો લાગ્યો મારો આ પ્લાન? જરૂરથી કોમેન્ટ પણ કરવાની છે. અને હવે તમને આના વિશે બધી વસ્તુ સમજાવું કે તમારે આવું કરવું હોય તો આપણે એમાં કાંઈ મોટો ખર્ચો, જો કે જાજા ભાગે અત્યારે બધા પાસે હાઇડ્રોલિક જેક હોય છે, જે મોટા ટ્રેક્ટરમાં સવડા હાકે છે તેમાં આ જેકનો ઉપયોગ થાય છે. તો તમારે હવે કરવાનું શું છે? તો કે તમારે ખાલી એને અને આમે તમે વસ્તુ કાયમ માટે વાપરતા રહ્યો તો કાંઈ એને સારી રીતે છે. અને આને 8000 કે 300 કે 400 રૂપિયામાં આપણે આ જેકની કીટ મળી ગઈ હતી, બરાબર છે? તો આ કાંઈ એટલી બધી કિંમતી વસ્તુ નથી. અત્યારે ટોપલીન લેવા જાય તો 2000 રૂપિયા સારી ક્વોલિટીના આપણે લે છે. તો મિત્રો આમાં એક એવી મજા છે કે આજે ટોપલીનમાં તમને મેં વાત કરી કે આપણે જરાક લાંબા ટૂંકું જોડાવવામાં કરવું, તો આ આપણે તરત દાંડીને આવી દી તો જેક લાંબો થઈ ગયો, આપણે સવાલ પડી ગઈ પિન નાખવામાં. ઓલી વરી આપણે ટોપલીન રાખી તો વરી એક આટો આમ લાંબી ટૂંકી કરવી હોય તો પણ એની નટું ખોલવી પડે, એની નટું ટાઈટ હોય તો આપણે 10 મિનિટે આપણી બગડે, આપણે હેરાન થઈ. તો જિંદગીમાં આજે ગણતરી કરી કે ટેકનોલોજી આવે તો એનો ઉપયોગ કરાય જ, કેમ કે આપણાથી વધારે કોઈ વસ્તુ હોતી નથી. આજે હું તમને વાત કરું કે 8000નો જેક આમાં બગાડાય, આપણે એવું વિચારી કે નહીં આ આમાં ન બગાડાય, આપણે ટોપલીન નાખાય એ બરાબર રહીએ, પણ આપણાથી વધારે નથી ટ્રેક્ટર કે નથી ટોપલીન કે આ નથી જેક. એટલે આપણે સવાલ કઈ રીતે પડે તે જ આપણે વિચારવાનું. આપણે ઓછી મહેનત, હેરાન ઓછા થઈ અને આવી બધી વસ્તુ રાખી તો આપણે ડ્રાઈવર સીટ નીચેથી ઉતરવું નહીં, ટાઈમ બગાડવો નહીં. અને જ્યારે આપણે વપરાશ થઈએ ચાલુમાં, એક વસ્તુ એવી છે કે આપણે હાઈકે જાય છે તો આપણે એવું મન થયું છે કે જરાક સેવી દાતી હાકી તો વધારે હાલ ઊંડાઈ કરે છે કે નહીં, અને આપણે એવું થાય કે હાલો ઓછી દાતી હાકી તો શું થાય છે, બરાબર છે? તો આપણે બેઠા બેઠા ડ્રાઈવર સીટ ઉપર આને લાંબી ટૂંકી કરીને આપણે એડજસ્ટ કરી શકી પડા ઉપર, કે આપણે આળસ કરી જાય અમુક ડ્રાઈવર લોકો કે ભાઈ એ નથી કરવી, એ બરાબર જ છે, એ હરખાઈ જ હાલે છે. પણ આમાં તમને આળસ નહીં થાય, આમાં તમે લાંબી કરી શકશો, જરૂરિયાત મુજબ ટૂંકી કરી શકશો, ચાલુમાં તમે એનું એડજસ્ટ કરી શકશો. અને મિત્રો ટ્રેક્ટરના વ્યવસ્થિત ડ્રાઈવર બનવું હોય ને તો એ આળસનો ત્યાગ કરવો પડે છે. મતલબ એવો છે કે તમે આળસ કરશો ને તો ક્યારેય પરફેક્ટ ડ્રાઈવર નહીં બની શકો. અને એકાગ્રતા વાહન હાંકવામાં જાળવવી એ બધા ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રો કે બધાએ વાહન હાંકતા હોય છે એના માટે એક ખાસ સલાહ એવી છે કે તમે મોટરસાયકલ હાંકો, ફોરવ્હીલ કાર હાંકો કે ટ્રેક્ટર હાંકો, ટ્રક હાંકો કે ટ્રાવેલર્સ હાંકો, આજે કોઈ પણ વાહનમાં તમે જરાકે અજડાઈ કરશો એટલે આપણો એમાં જીવના જોખમ ઝાઝા ઊભા થાય છે. તમે કોઈ પણ વસ્તુ કે અહીંયા ટ્રેક્ટર જોડાવવા માટે આપણે હાઈકાઈડમાં ગયેલા અને ઘણા આપણે આવા બાબતમાં અકસ્માત બની ગયા છે કે અજડાઈને લીધે, તો તમે જરાય અજડાઈ ના કરો. લોખંડ આઈ રે અજડાઈ નહીં કરવાની, શાંતિથી ઠંડા મગજથી આ બધું કામ લેવાનું, મગજમાં ખોટો પ્રેશર નહીં આપવાનો, એટલે આ તમને ક્યારેય દુઃખી ના કરે. પછી સંભાળની વાત એવી છે મિત્રો કે આ સમય જતા મેં ચોમાસું આવ્યું, સવડાનું કામ પતી ગયું તો મેં એનો જેક છોડાવીને અંદર લઈ લીધો, કેમ કે એની આ નળી છે, આ નળી તડકો ખાય એટલે બગડી જાય. આ જેકમાં કોઈ ડાગ પડે તો એના વાયસર પછી લીકેજ થાય, એના કરતાં તમે એને છોડાવી જેકને અંદર લઈ લેવાનો, આ બહારની રાખવાનો. અને સવડામાં જ્યાં સુધી આ ફિટિંગ હોય ત્યાં સુધી આ પાઇપ બહાર હોય છે, તમે એને છોડાવી નાખો એટલે આ પાઇપ અંદર આવી જાય છે. અંદર આવી જાય એટલે અંદર ઓઇલ આવી ગયું છે એટલે એને કોઈ વાતાવરણ લાગુ પડતું નથી, એ નવો નવો રહે છે. એટલે અને નળિયું પછી આજે તમે પોર સવડા આંકવા ગયા, આગલે સાલ નળી તડકો ખાઈ ગઈ છે, ઠંડી લાગી ગઈ છે શિયાળાની, એટલે એક વસ્તુ ભટકી જાય એટલે આપણે આંકવા જઈ ઓઇલનો દાબ આવ્યો એટલે ત્યાંથી તૂટી જાય છે. પછી આપણે આજે માની લ્યો કે આપણે 10 વીઘાના સવડા આંકવા ગયા, કલાક આવેલા હતા, તૂટી ગઈ નળી, અને આપણે જઈ ત્યાં એને ખોલીને જઈ લઈ આવી, એનો ખર્ચો લાગ્યો, નળીનો ખર્ચો લાગ્યો. તો આવા બધા મેન્ટેનન્સ આપણે કારણ વિનાના આપણે ટ્રેક્ટરની દુનિયામાં આપણે લાગતા હોય છે મિત્રો.
અને મિત્રો તમારે જો આવા જ વિડિયા જોવા હોય, ખાસ મહત્વપૂર્ણ સમજવા લાયક અને ટ્રેક્ટરનો ધંધો કરવામાં જો તમારે સક્સેસ જવું હોય ને, તો ખેડૂત મિત્ર ચેનલને તમારે હંમેશા સપોર્ટ કરતો રહેવો જોઈએ. કેમ કે તો જ હું તમારા માટે આવી નવી શોધખોળ કે નવો અનુભવ, નવું મારી વિચારધારણા કે હું કઈ રીતે ધંધામાં સક્સેસ છું, એના કારણો શું, એ બધાય હું તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં સમય સમયે હું એવી વાતો તમને બતાવતો રહીશ. પણ તમારે મને જે લાગણી અને પ્રેમથી એક ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું હોય છે વિડીયાને, કેમ કે તો મને જ મિત્રો વિડીયો બનાવવાનો એવો આનંદ થાય. બાકી નકર હેરાન થવું એ કોઈને પસંદ આવતું નથી. તો હવે અત્યારે આ વિડીયો લાંબો ન થાય એ માટેથી મેં તમને જેક વિશેની સંપૂર્ણ માહિતી આપી દીધી છે. અને એ આપણે એક એવો વિડીયો પણ લઈ આવશું કે તમને ટ્રેક્ટરમાં ધંધો કઈ રીતે કરવો તે માટે ખાસ મહત્વપૂર્ણ વિડીયો આગળ હું લઈને આવીશ. એ પહેલાં અત્યારે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને આપણા દરેક ખેડૂત મિત્રોને શેર કરો જેથી બધાને આ માહિતી મળી રહે. તો હવે આ હું આ વિડીયોમાં અહીં પૂરો કરું છું મિત્રો. આગલા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.